પેલાને ખબર હતી હા પછી એટલે પછી મેં કીધું હતું અચ્છા પછી કીધું ના બધું આલું ડિટેલમાં નતું કીધું ના આ તો ના કહેવાય ને કે નામ જોઈ તમે એવું તો નથી કે આજુબાજુ આટા મારે એ બધું નથી તમારા ઘરની આજુબાજુ આટા મારે છે તમારા બે વાળ અને એક દોરો મારી પાસે છે અને તમારા નામનું ઢીંગલું પણ મેં બનાવી રાખ્યું એવું તો ના જ કહેવાય ને પણ ના એટલું બધું ડિટેલમાં નથી કીધું પણ એ તો હવે ના આઈ ડોન્ટ થિંક સો એ ભાગી ગયો એટલે આઉટ ઓફ ઇન્ડિયા જ જતો રહ્યો પ્લીઝ આટલી સરસ મજાની રચનાઓ કરી હોય તો એ જોવી પડે અને એ જોવાની તો કઈ કઈ રચનાઓ પર ધ્યાન બહુ જ બધી ત્રણેક તો રચના હતી ના ના રચના કોઈ નહોતી પણ એ પછી હા એટલે એવું તો કશો વાંધો નહીં એટલે સ્ટોકિંગ તો એટલે જો બહુ એમાંના એક બે દાખલા જે કહી શકાય એવામાં એમ કે ભાઈ સરસ મજાની અમે સાથે કોલેજમાં હતા ને એ હું સાયન્સમાં ભગવાન જાણે શું કામ અને એ કોમર્સમાં અને એ પછી બસ અમારી એક હતી તો એ હું સીટ રોકી રાખતો કારણ કે મારા પછીના સ્ટોપ પર આવતી અને પછી હું સીટ રોકી રાખતો અને કેટલા લોકોને કોણીઓ મારી છે ઓલા લખ્યું હોય કે ભાઈ જ્યેષ્ઠાન સાટી એટલે કે વૃદ્ધ લોકો માટે મેં કીધું કંઈ વાંધો નહીં તમે થોડાક ટાઈમ હવે જવાના છો ને થોડું બેસીને શું કરશો તો કંઈ વાંધો નહીં જે આવવાની છે ને એ સ્વાદો પછી હા હું તો કરી દઉં કશો પછી ઓલી કે ભાઈ કઈ લેડીઝ માટે તો કે ભાઈ બે મિનિટ ઊભી રહી જઈશ તો કંઈ મરી નહીં જાય તું બરાબર તો ઉભા રહો આંટી અને પછી વાત ચાલતી હતી અને તરત ફ્લિપ મારી દીધું કોમેડીમાં કેટલી રોમેન્ટિક વાત ચાલતી હતી પછી હું રાહ જોતો પછી એ આવીને બેસતી અને અરે કેમ છે મજામાં અને એનો એ સફેદ ચૂડીદાર પહેરતી અને પહેરતી અને થાય ભાઈ એવું બધું થતા પપ્પા અને પછી હું જ્યારે પહેલાં હું ઉતરી જવાનું એટલે પછી મને આવજો કરે નામ તેમને પછી છેલ્લે બહુ હિંમત કરીને પછી મેં એને ગુલાબ આપેલું